મોદી સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે તે માટે કલા કુંભ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે કોડીનાર ખાતેની ફેક્ટરી હોલમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાના 40 થી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં અબોવ 40 અબોવ અપ 40 સિંગલ્સ એન્ડ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી ત્યાં એક સારું એવું આયોજન હર વર્ષની જેમ ખેલ મહાકુંભનું થઈ રહેલું છે અમારા કિશનભાઈ વાડાના નેતૃત્વની નીચે દર વખતે આવું એક સરસ મજાનું આયોજન થાય છે જે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આયોજનની આ એક બહુ સરસ અને સારી એવી વ્યવસ્થા કરેલી છે દર વખતેની જેમ અમે અહીંયા ભાગ લેવા માટે આવીએ છીએ દર વખતે એક સારું એવું ટેલેન્ટ બહાર આવે છે અને એક પરફોર્મન્સ કરવા માટેનું પ્લેટ અમને મળે છે એક અમે અહીંયા બેડમિન્ટન રમવા આવીએ છીએ અત્યારે બેડમિન્ટન અહીંયાથી ક્વાર્ટર ફાઇનલથી સેમિફાઇનલ અને સેમિફાઇનલથી ફાઇનલ સુધી રમાડી અને અહીંયાથી અમને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ લેવલથી રમાડવામાં આવે છે હું 4 વર્ષથી અહીંયા બેડમિન્ટન માટે રમવા માટે આવું છું અને હું 2 વખત વિનરય થઈ છું ને બહુ સરસ કિશનભાઈ રમાડે છે અને કિશનભાઈ સારું આયોજન આપણે નરેન્દ્રભાઈ મોદી સરસ બધું કરે છે એના કારણે અમને રમવા માટે થોડો ઘણો લાભ મળે છે એના માટે બહુ સરસ કિશનભાઈ રમાડે છે બેડમિન્ટન સ્પર્ધા અત્યારે ગુજરાતમાં બહુ પોપ્યુલર છે મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે છે સિંગલ્સમાં ડબલ્સ અને મિક્સ ડબલ્સ ત્રણેય રમતોમાં વધારેમાં વધારે ભાઈઓ અને બહેનો ભાગ લેતા થયા છે અને બેડમિન્ટન સ્પર્ધા દરેક ખેલાડીઓને સાનુકૂળ વાતાવરણમાં મેન્ટલી અને શારીરિક એટલે શરીર સ્ફૂર્તિ બને છે અને મગજ પણ સારી રીતે વિકાસ થાય છે તે રીતે તેમજ તે જ રીતે ઉપયોગી અને એ જ રીતે પોપ્યુલર બનો છે